ગીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોઈક ને કોઈક મુદ્દે વિવાદ થતો જ રહે છે હવે બીકોમના સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ દ્વારા પેપર ચકાસણી સામે સવાલો ઉભા કરી દેખાવ કરવા સાથે જ લડતના મંડાણ કરવાનું એલાન આપવામાં આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બીકોમ સેમિસ્ટર છ ના વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલી પરીક્ષાના પેપર ચેક કરવામાં ગોટાળાનો આરોપ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યો છે વિદ્યાર્થીઓએ સોમવારે યુનિવર્સિટી ખાતે એકત્ર થઈ દેખાવ કરવા સાથે સૂત્રોચ્ચાર કર્યા વિદ્યાર્થીઓ એવું જણાવ્યું હતું કે તેમના પેપર ચેક કરાયા છે તેમાં ગ્રેસ માર્ક આપવામાં લાલાવાળી ચલાવવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓને નુકસાન ભોગવવાનો વખત આવ્યો છે ખાસ કરીને ઓનલાઈન પેપર ચેક કરવા સાથે ગ્રેસિંગ માર્ક આપવામાં મોટા છબરડા થયા છે જેના કારણે વિદ્યાર્થીઓએ એવી માંગણી કરી છે કે તેમના પેપર ઓફલાઈન ચેક કરવામાં આવે તો જ તેમને ન્યાય મળશે વીએનએજુ સેમ સેક્સ બીકમનો વિદ્યાર્થી જુ વી વીએનએસયુ દ્વારા જે સેમ સિક્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના તેમાં ઘણા બધા છબરડાઓ કરવામાં આવ્યા છે જેમ કે અમુક વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવામાં આવેલું છે તો અમુકને ગ્રેસિંગ આપવામાં જ નથી આવેલું જે એક બે માર્ક સાથે રહી ગયા છે અને વીએનયુ દ્વારા ઓનલાઈન પદ્ધતિ દ્વારા જે પેપર ચેક કરવામાં આવ્યા છે તેને કારણે આ ખામી ઉદ્ભવી છે તો વીએનએસ ને અમારી માંગ છે કે આ રિઝલ્ટ જે આવેલું છે તે તાત્કાલિક પાછું ખેંચવામાં આવે અથવા ઓફલાઈન પદ્ધતિ દ્વારા પેપર ફરીથી ચેક કરવામાં આવે અને રિઝલ્ટ ત્રીસ દિવસની અંદર જાહેર કરવામાં આવે તો આ માંગ સાથે અમે બધા વિદ્યાર્થીઓ એકત્રિત થયા છીએ તો અમારી માંગ સંતોષવામાં આવી એવી આશા